કરી રહ્યા છે ત્યારે વેક્સિનને સંગ્રહ કરવા માટે કોલ્ડ સ્ટોરેજની જરૂર પડે છે ત્યારે તેના સંગ્રહને લઈને પણ અત્યારે તડામાર તૈયારીઓ રાજ્યમાં થઈ રહી છે. 25 આઇસલેન્ડ રેફ્રિજરેટર વડોદરા પહોંચ્યા હોવાની વિગતો અત્યારે મળી રહી છે. વેક્સિન ઇન્સ્ટિટ્યૂટ ખાતે આ ફ્રીઝ લાવવામાં આવ્યા હોવાની જાણકારી છે. 20 નાના અને 5 મોટા રેફ્રિજરેટર છે કે જેનો ઉપયોગ આવનારા દિવસોમાં રાજ્ય સરકાર કરશે. વડોદરા શહેર અને જિલ્લા તેમજ રાજ્યના 7 જિલ્લામાં ફ્રીઝ મોકલવામાં આવશે. એટલે કે હવે કોરોના રસીના સંગ્રહને લઈને પણ રાજ્ય સરકાર દ્વારા તૈયારીઓ થઈ રહી છે. 25 જેટલા ફ્રીઝ વડોદરા પહોંચ્યા હોવાની જાણકારી મળી રહી છે કે જેને વેક્સિન ઇન્સ્ટિટ્યૂટ ખાતે અત્યારે લાવવામાં આવ્યા છે. આ જે ફ્રીઝ છે તેમાં 20 નાના છે, 5 મોટા રેફ્રિજરેટર હોવાની જાણકારી મળી રહી છે. જે વડોદરા શહેર જિલ્લા અને રાજ્યના 7 જિલ્લામાં આ ફ્રીઝને અહીંથી હવે મોકલવામાં આવશે. તો એક તરફ દેશ આખો જે વેક્સિન લઈને અત્યારે રાહ જોઈ રહ્યો છે, એક તરફ વડાપ્રધાને પણ સંકેતો આપ્યા હતા કે હવે માત્ર કેટલાક સપ્તાહની વાત છે અને એવામાં હવે તમામ જે રાજ્ય છે તેમાં પણ તૈયારીઓ થઈ રહી છે. જો રાજ્યની ગુજરાતની જો અત્યારે વાત કરવામાં આવે તો 25 જેટલા ફ્રીઝ અત્યારે આવી ચૂક્યા છે. સર્વદલીય બેઠક બોલાવી તે સાથે જ સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે કોરોનાની વેક્સિન ગમે ત્યારે આવી શકે છે. જાન્યુઆરી ફેબ્રુઆરીમાં વેક્સિન આવે તે પૂર્વે આ વેક્સિન સુનિયોજિત રીતે લોકો સુધી પહોંચે તે માટે સરકાર અને તંત્ર દ્વારા વ્યવસ્થા શરૂ કરી દેવામાં આવેલી છે. અત્યારે અમે વેક્સિન ઇન્સ્ટિટ્યૂટ ખાતે છે જ્યાં આઈસ રેફ્રિજરેટરનો જથ્થો આવી પહોંચ્યો છે. વેક્સિન ઇન્સ્ટિટ્યૂટ જે 7 જિલ્લાઓમાં વેક્સિન તથા જે દવાઓ પહોંચાડવાની જવાબદારી સંભાળે છે તે વડોદરાના વેક્સિન ઇન્સ્ટિટ્યૂટ ખાતે 20 આઈસ ફ્રીઝર આવી પહોંચ્યા છે, જે પૈકી 5 મોટા છે અને 20 નાના છે. આ તમામ જે રેફ્રિજરેટર છે તે આરોગ્ય વિભાગ અને સરકારની સૂચનાઓ મુજબ અલગ અલગ વિસ્તારોમાં પહોંચાડવામાં આવશે. વડોદરા શહેર અને વડોદરા જિલ્લાના અલગ અલગ વિસ્તારોની અંદર વેક્સિનના સ્ટોરેજ માટે, વેક્સિનને ઠંડા વાતાવરણમાં રાખવા માટે આ ખાસ રેફ્રિજરેટર છે. આપની સાથે વેક્સિન ઇન્સ્ટિટ્યૂટના અધિકારી છે, તેઓની સાથે વાત કરીશું. સાહેબ, પહેલાં તો આ ફ્રીઝ વિશે જાણવું છે કે આ ફ્રીઝ કેટલી કેપેસિટીના છે અને શું એનું મહત્વ છે? આમાં 20 જે આવ્યા છે એ 99 લિટર્સ કેપેસિટીના છે અને જે 5 આવ્યા છે એ 225 લિટર કેપેસિટીના છે, ગોદરેજ કંપનીના છે. અને ગોદરેજ કંપની તો આપ જાણતા જ છો બહુ સરસ છે, એટલે વેક્સિનને સાચવવા માટે ઘણા ઉપયોગી નીવડશે એવું મારું માનવું છે. ટેકનિકલી બાબતો થોડીક મને સમજો કે ફ્રીઝ કેટલું મહત્વનું છે, કેટલી કેપેસિટીનું છે અને કેટલી ઠંડક રાખી શકે છે? આ છે ને, વેક્સિન જે આવે એની પોટન્સી કન્ટિન્યુઅસ જાળવવા માટે જ્યાં સુધી બાળકને ના આપીએ કે જેને યુઝ કરવાનો છે ત્યાં સુધી એને ટેમ્પરેચર યોગ્ય ટેમ્પરેચરમાં રાખવી જોઈએ. એ માટે વખતો વખત સ્ટોર કરવું પડે વેક્સિન, તો એના માટે આ ફ્રીજ ઘણા જ ઉપયોગી છે. અને આ જે ફ્રીજ છે એ કયા કયા વિસ્તારોમાં પહોંચાડવામાં આવશે, ક્યાં સુધી પહોંચાડવામાં આવશે? અત્યાર સુધી અમારા ડિસ્ટ્રીબ્યુશન માટે ઓર્ડર્સ થઈ રહ્યા છે, ટૂંક સમયમાં ઓર્ડર આવશે, પછી ડિસ્ટ્રીબ્યુટ થશે ને બધા ફ્રીજ ઇન્સ્ટોલ થઈ જશે. રાજ્ય સરકાર અને તંત્રની જે મુજબ સૂચના હશે, વડોદરા શહેર જિલ્લા કે અન્ય જે 7 જિલ્લાઓ છે તે પૈકી કયા જિલ્લામાં કેટલા આ આઈસ રેફ્રિજરેટર મોકલવા તે તંત્રની સૂચના મુજબ મોકલવામાં આવશે? પરંતુ હાલ જે રીતે વેક્સિન પહોંચાડવા માટેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે તે સાથે જ તેને સાચવવા માટેની અને તેને પહોંચાડવા માટેની પણ આગોતરું આયોજન થઈ રહ્યું છે અને તેના ભાગરૂપે જ વડોદરા શહેર જિલ્લો અને તેની આસપાસ મધ્ય ગુજરાતના કુલ 7 જિલ્લાઓમાં આ વેક્સિન પહોંચાડવામાં આવે તે પૂર્વે આ જે રેફ્રિજરેટર